ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારશ્રીના એનએમસી બિલના વિરોધ રૂપે સાયકલ રેલી નીકળી. તારીખ 11/3/2018 ને રવિવારના રોજ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાબૂદ કરીને બિનલોકશાહી અને સરકારી નિયુક્તિવાળું નેશનલ મેડિકલ કમિશન સરકાર દ્વારા લાવવા માટે પ્રયત્નશીલ છે. તેઓ ડોક્ટરો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. જેમજ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ પ્રેસિડેન્ટના કહેવા પ્રમાણે જો નેશનલ મેડિકલ કમિશન બનશે તો પ્રજાને લાંબા ગાળે ખૂબ જ મોટું નુકસાન થશે. જેમ કે દર્દીઓની સારવાર માટે ખૂબ જ મોંઘી થશે, તેમજ મેડિકલ એજ્યુકેશન ફીમાં પણ વધારો થશે. હાલમાં તથા ભવિષ્યમાં એમબીબીએસના તમામ વિદ્યાર્થીઓને એક્ઝિટ ટેસ્ટ આપવો પડશે. તેમજ આયુષ, હોમિયોપેથિક અને આયુર્વેદિક યુનાની ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ મળશે. આથી સારવારની ગુણવત્તા નીચી જશે, કોર્પોરેટ હોસ્પિટલને મોટો ફાયદો થશે અને આ બધી જનહિતની લાગણીઓને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એનએમસી બિલનો વિરોધ કરીને એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા તેમજ આસપાસના ડોક્ટરો આ વિરોધ રેલીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો. કાનભાઈ સુવા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ઉપલેટા. મહીસાગર જિલ્લાના